જૂનાગઢમાં માળિયા હાટીનામાં ગીર સોમનાથ ડિવિઝન અંતર્ગત આવતા માળિયા હાટીના રેન્જ દ્વારા જુથળ ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ ઉજવણી કરવામાં આવી હતી। માળિયા હાટીના તાલુકાના જુથળ ગામે સામાજિક વનીકરણ ડિવિઝન ગીર સોમનાથ અંતર્ગત તેમજ સોમનાથ જિલ્લા DFO ડોક્ટર શોભિતા અગ્રવાલ તથા ACF નાનાવટીના માર્ગદર્શન હેઠળ જુથળ ગામે વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું, જેમાં જુથળ ગામે આવેલ કુમારશાળા તેમજ આરોગ્ય કેન્દ્રના પંટાંગણમાં 210 વૃક્ષોનું રોપણ તેમજ વિતરણ કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી। આ તકે માળિયા RFO DM મકવાણા તથા વન વિભાગ સ્ટાફ, કુમારશાળા સ્ટાફ તેમજ ગ્રામ પંચાયત સભ્ય દીપક સોંદરવા, સર્વ સમાજ યુવા સંગઠન પ્રમુખ રમેશભાઈ બગિયા તેમજ પત્રકાર ભરત સોંદરવા સહિત લોકો હાજર રહ્યા હતા। આ તકે માળિયા RFO DM મકવાણાએ વૃક્ષોનું જતન કરવા સંકલ્પ લેવડાવ્યા હતા અને વૃક્ષો વિશે લોકોને માહિતગાર કર્યા હતા। તે મેદાનમાં આશરે 150-200 રોપાનું વાવેતર અને વિતરણ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ છે। ચાલુ વર્ષ દરમિયાન વરસાદનું પ્રમાણ ખૂબ સારા પ્રમાણમાં છે અને વૃક્ષ છે એ યન કેન પ્રકારે જન્મથી લઈ અને મૃત્યુ સુધી આપણને ઉપયોગી જે છે અને આપણી જે સંપદા છે વનસ્પતિ સંપદા એનો 33% ભાગ હોવો જોઈએ, જેથી ક્યાંય પણ ઘરમાં છે, મેદાનમાં છે, જે કોઈ પણ ખુલ્લી જગ્યા હોય ત્યાં વૃક્ષનું વાવેતર કરી અને વૃક્ષનો ઉછેર કરવો જોઈએ અને વૃક્ષના સાયન્ટિફિક લાભો પણ ઘણા બધા છે। તો દરેક તાલુકાએ 2-3 નર્સરીઓ હોય છે, તો અમારી પ્રજાજનોને અપીલ છે કે તમે નર્સરી પર આવો અને નર્સરી મુલાકાત લઈ અને જોઈતા રોપા હોય જે નજીવા દર છે એ પ્રમાણે લઈ જાઓ અને ગ્રામ પંચાયત છે અને બીજી જે સરકારી સંસ્થાઓ છે અને મર્યાદિત સંખ્યામાં રોપા ફ્રીમાં આપવાનું આયોજન છે, તો અમારી પ્રજાજનોને અપીલ છે કે વધુમાં વધુ આ વર્ષે રોપો વાવેતર થાય। પરેશ વાડિયા, GTV ન્યૂઝ, માળિયા હાટીના।